સંસ્કૃતિના સંઘર્ષની જ વાતો નથી, પરંતુ એમાં આવા સમાજને દ્રઢ બનાવવા માટે સમાજના પાયારૂપ એવા કુટુંબ જીવનના ભાવોની પણ ત્યાં વાત કરવામાં આવેલી છે. રામના કુટુંબ જીવન, દશરથના કુટુંબ જીવનના વિચારો વાંચી સાંભળી અને વિદ્યાર્થીઓને ભણાવી અને આદર્શ કુટુંબ જીવન જીવવાનો પ્રયત્ન કરે એવા આપણા પ્રયત્નો હોવા જોઈએ. આ રીતે આપણે જોયું કે માતા પિતાની ભક્તિ, ભાઈનો પ્રેમ, સંતાન તરફની લાગણી, સ્નેહ, હૂંફ તથા પત્ની પત્ની પ્રત્યેનો પ્રેમ રામાયણમાં આપણને ઠેર ઠેર જોવા મળે છે, જે આજની પેઢીએ જોવા જેવો છે. વડીલો પ્રત્યેનો આદર, સ્વજનો પ્રત્યેની વફાદારી રામાયણમાં જ જોવા મળે છે, અન્યત્ર નહીં. એટલે રામને આપણે આપણી સંસ્કૃતિમાં મર્યાદા પુરુષોત્તમ કહીએ છીએ અને શ્રી કૃષ્ણને આપણે પૂર્ણ પુરુષોત્તમ કહીએ છીએ. આજે જ્યારે સમાજ વિભક્ત કુટુંબો તરફ દોડી રહ્યો છે, ત્યારે સંયુક્ત કુટુંબની જે ભાવના છે એ ભાવનાને દ્રઢ બનાવવા માટે રામાયણની આપણને અત્યંત આવશ્યકતા જોવા મળે છે. વેબસાઇટ ઉપર કેટલાક રિસોર્સિસ અહીંયા મૂકેલા છે, તો એ વેબસાઇટ ઉપર પણ આપ વિદ્યાર્થી મિત્રો રામાયણ વિશેની વાત જોઈ શકો છો, કે જેમાં રામાયણ માટેના તમામ આવશ્યક ગ્રંથો ઉલ્લેખો મળી શકે છે. જેમ કે પહેલી વેબસાઇટ છે સંસ્કૃત ડોક્યુમેન્ટ્સ .org, જેમાં રામાયણના ગ્રંથોની સુદીર્ઘ વાતો રજૂ કરવામાં આવેલી છે. બીજી વેબસાઇટ છે હિન્દુ રાષ્ટ્ર .wordpress.com. ત્રીજી છે www.spiritualworld.co.in. wikipedia.org માં પણ રામાયણના તમામ ઉલ્લેખો અપલોડ થઈ રહ્યા છે અને સમાજને એક નવી દિશા ચીની રહ્યા છે. વાલ્મીકી રામાયણ .net, એમાં વાલ્મીકીના જે તમામ ઉલ્લેખો આપણને અપ્રાપ્ય હતા એ હવે આ ઇન્ટરનેટ દ્વારા પણ ઉપલબ્ધ થઈ રહ્યા છે. એક બીજી વેબસાઇટ છે www.ritsin.com. એ વેબસાઇટમાં પણ રામાયણની વિગતો આપણને જોવા મળે છે. બીજો એક બ્લોગ છે હિન્દુ ebooks.blogspot.com. એમાં ભારતીય સંસ્કૃતિના પાસાઓને સુદૃઢ કરવા માટેની તમામ બુક્સ, તમામ પુસ્તકોના ઉલ્લેખો આપણને સ્પષ્ટ રીતે જોવા મળે છે. ત્રીજું બહુ સ્પષ્ટ છે, જાહેર વિદ્યાર્થીઓ માટે પણ છે અને તમામ જાહેર જનતા માટે પણ છે, www.geetapress.com. રામાયણને નાટ્ય સ્વરૂપે રૂપાંતરિત કરી અને અલગ અલગ સંસ્થાઓએ વેબસાઇટ બનાવેલી છે, જેમાં એના નાટ્ય રૂપાંતરો પણ આપણે વિદ્યાર્થી મિત્રોને બતાવી શકીએ છીએ અને વિદ્યાર્થી મિત્રો જાતે પણ ઇન્ટરનેટના માધ્યમથી જોઈ શકે છે. www.bhaktacharitank.blogspot.com, valmiki.iitk.ac.in, www.onlineramayan.blogspot.com, www.santram.org, www.agnivir.com. આ વેબસાઇટોમાં રામાયણના નાટ્ય રૂપાંતરો જોવા મળે છે. આ કેટલાક ગ્રંથોના ઉલ્લેખો આપની સામે રજૂ કર્યા છે, જે વિદ્યાર્થી મિત્રોને ઉપકારક બનશે અને અધ્યાપક મિત્રોને પણ ઉપકારક બનશે. એના તમામ સરનામા સાથે મૂકેલા છે. સૌપ્રથમ
શ્રીમદ વાલ્મીકિ રામાયણ ગીતા ગ્રેસ ગોરખપુર. બીજું એક વિદ્યાર્થી અને અધ્યાપક મિત્રો માટે અગત્યનું એક પુસ્તક છે આદિકવિ વાલ્મીકિ, બલદેવ ઉપાધ્યાયજીએ એને પ્રકાશિત કરેલું છે. ચૌખંબા સુરભારતી પ્રકાશન વારાણસીમાંથી એ ઉપલબ્ધ કરી શકાય છે. વાલ્મીકિ રામાયણ એ ક્રિટિકલ એડિશન એની તૈયાર થયેલી છે. એના સંપાદક ડૉક્ટર આર ટી વ્યાસ છે, આપણા ગુજરાતમાંથી જ ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ બરોડામાંથી પ્રકાશિત થઈ છે. એ અદ્ભુત કાર્ય આપણા ગુજરાતી જી કે ભટ્ટના માર્ગદર્શન હેઠળ તૈયાર થયું હતું સમીક્ષિત આવૃત્તિનું. રામાયણ ઓફ વાલ્મીકિ 3 ટીકા સહિતનું રામાયણ છે. આ ટીકાકારોના માધ્યમ દ્વારા આપણે રામાયણને સારી રીતે સમજવાનો પ્રયત્ન કરી શકાય છે. સત્કારી મુખોપાધ્યાયજીએ એનું એડિશન કરેલું છે અને દિલ્હીથી પરિમલ પબ્લિકેશનમાંથી પ્રકાશિત થયેલું છે. એક હિન્દીમાં સુંદરકાંડ રજૂ થયેલો છે શ્રીપાદ દામોદર સાત્વેકરજીએ, કિલાપારડી ગુજરાતમાંથી પ્રકાશ થયેલો છે. અને એક અત્યંત મહત્ત્વનું પુસ્તક છે કે જે સમાજ જીવનને ઉજાગર કરનારું છે, રામાયણકાલીન સમાજ, શાંતિકુમાર વ્યાસ, સસ્તા સાહિત્ય મંડળ નવી દિલ્હીથી એ પ્રકાશિત થયેલું છે. તો આ તમામ પુસ્તકો રામાયણ ઉપર સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો અનેક પુસ્તકો લખાયેલા છે, અનેક ગ્રંથો લખાયા છે, સમગ્ર વિશ્વમાં અનેક ગ્રંથો લખાયા છે, છતાં પણ કેટલાક નમૂનાના પુસ્તકો આપની સામે રજૂ થયા છે. કેટલાક ઓબ્જેક્ટિવ પ્રશ્નો નમૂના સ્વરૂપે આપની સામે મૂકેલા છે કે જે પરીક્ષામાં આવા પ્રકારના પ્રશ્નો વિદ્યાર્થીઓને હવે સેમેસ્ટર સિસ્ટમમાં પરીક્ષામાં પૂછવામાં આવે છે. જેમ કે રામાયણનો સમય કયો છે, વાલ્મીકિને ખાલી જગ્યા ઋષિ મળે છે, વાલ્મીકિએ ખાલી જગ્યા પક્ષીનો વધ થતો જોયો હતો, રામાયણના કુલ ખાલી જગ્યા કાંડ છે, વાલ્મીકિએ ખાલી જગ્યા છંદમાં પ્રથમ શ્લોક રચ્યો હતો, દશરથને કુલ ખાલી જગ્યા રાણીઓ હતી, દશરથ પાસેથી ખાલી જગ્યા વરદાન માંગે છે, સુગ્રીવનો ભાઈ ખાલી જગ્યા હતો, ભરત ખાલી જગ્યા ગામમાં રાજ્ય કરે છે, રામ ખાલી જગ્યા વર્ષ સુધી વનવાસ જાય છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો, રામાયણમાં કુટુંબ જીવનની ભાવનાની સાથે સાથે રામાયણનું આખું કથાવસ્તુ આપણા ધ્યાન ઉપર આવે એ અત્યંત આવશ્યક હતું. એટલે પરીક્ષાલક્ષી તૈયારીની સાથે સાથે આપણે એ પણ વિચારવું જોઈએ કે આ અભ્યાસ આપણે જીવનમાં ઉપયોગી થાય, આપણા કુટુંબને એક આદર્શ સ્થાન બક્ષે એવો પણ વિચાર કરવો જોઈએ. આ રીતે આપણે રામાયણને એક કાવ્ય તરીકે, એક પુસ્તક તરીકે કે એક પરીક્ષાલક્ષી ગ્રંથ તરીકે અભ્યાસ નહીં કરવો જોઈએ, પરંતુ આપણે રામાયણનો એ રીતે અભ્યાસ કરવો જોઈએ એક આદર્શ ગ્રંથ તરીકે, પરિવારમાં કુટુંબીજનોની સાથે કેવી રીતે વર્તન કરવું જોઈએ એક આદર્શ પુરુષ તરીકે, મર્યાદા પુરુષોત્તમ તરીકે રામને આપણે એક મહાનાયક તરીકે જોવા જોઈએ, અને એમના જે વિચારો છે એ વિચારો આપણી સમક્ષ રહે અને હંમેશા આપણે રામના જીવનનું જ અનુકરણ કરવું એ અત્યંત આવશ્યક છે. આથી રામાયણમાં કુટુંબ જીવન કેવું નિરૂપાયું છે આ એક માત્ર
નાનકડો પ્રયત્ન હતો કે જેના દ્વારા આપને એની એક ઝલક મળે કે કુટુંબ જીવન કેવું હોવું જોઈએ. આમ જોવા જઈએ તો સમગ્ર રામાયણમાં આપણને ઠેર ઠેર આદર્શ કુટુંબના લક્ષણો, આદર્શ કુટુંબનું ચિત્રણ જોવા મળ્યું છે. પરંતુ સમયના આ નાનકડા અંશમાં આપણે કેટલાક ઉદાહરણો જોયા છે કે જેમાં પિતા તરીકે દશરથ, પતિ તરીકે દશરથ અને સસરા તરીકે દશરથ, એ જ પ્રમાણે રામ પિતા તરીકે, પતિ તરીકે અને ભાઈ તરીકે, એ જ પ્રમાણે કૌશલ્યા માતા તરીકે અને પત્ની તરીકે, ઉર્મિલા પત્ની તરીકે, લક્ષ્મણ ભરતનું ભાઈ સ્વરૂપ, ભ્રાતા સ્વરૂપ, એક આદર્શ ભાઈ કેવો હોવો જોઈએ એનું નિરૂપણ, હનુમાનજીનું નિરૂપણ એક સેવક તરીકે થયું છે. પરંતુ આજના વિષયને અનુલક્ષીને આપણે એની ચર્ચામાં સ્થાન નથી આવ્યું. છેલ્લે લવ અને કુશ એક માતાના પુત્ર તરીકે રજૂ થયા છે અને એ માતાની સાથે જ રહે છે અને પિતાના ગુણોનું અનુકરણ કરે છે, એ રીતે વાલ્મીકિ રામાયણમાં એમનું નિરૂપણ થયું છે. નમસ્કાર. Sandham All Gujarat Integrated Classroom Satellite na madhyam thi jodti kadi etle Sandham